લડ્યો, છેક સુધી લડ્યો. મારામાં શક્તિ હતી કે નહોતી એ મારે માટે ગૌણ વાત હતી, પરંતુ હું લડ્યો, એક મહાન સત્ય માટે લડ્યો. કારણ કે અધર્મ થતું જોવા છતાંય કશું ન કરું તે પણ અધર્મ જ છે ને. હું પક્ષીરાજ, ગિદ્ધરાજ, જટાયુ. હા, એ જ જટાયુ જે પ્રભુ શ્રી રામને પંચવટીમાં મળેલો. અને હા, એ જ જટાયુ જેણે દંડકારણ્યના આકાશમાં અચાનક એક કરુણ ચિત્કાર સાંભળી. વયોવૃદ્ધ ગિદ્ધરા જેવા મેં ક્ષણવારમાં આકાશ વિંધ્યને ઉડાન ભરી અને જોયું તો આ શું, દશાનંદ દેવી સીતાને આકાશ માર્ગેથી લઈ જઈ રહ્યો હતો. મારી પાંખોમાં જોમ ઉમેરાયું. મેં પોતાના ચાંચ અને નહોરો વડે તેના પર પ્રાણઘાતક પ્રહારો શરૂ કર્યા. મારા અચાનક થયેલા આક્રમણથી રાવણ ડઘાઈ ગયો. મેં તેને પડકાર્યો, દુષ્ટ આવ, મારી સામે આવ, જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું દેવી સીતાની રક્ષા કરવા જજુમીશ. મેં રાવણના કેસ ઝાલીને એને ફંગોળ્યો. આખું આકાશ ખળભળી ઉઠ્યું, પરંતુ હું મારી વૃદ્ધાવસ્થાને કારણે આવી જતો હતો. છતાંય મારી બંને પાંખોથી મેં દેવી સીતાને રક્ષવાના પ્રયત્નો કર્યા, પરંતુ રાવણ તેના દિવ્ય આયુધો લઈને મારી તરફ ધસ્યો અને તેના ખડગના પ્રહારે મારી બંને પાંખો જીર્ણ શીર્ણ. છતાંય મારી ચાંચ અને નહોરો એને વળગી રહ્યા, પરંતુ હું મારી પાંખો વગર લાચાર નિસહાય અંતે ફંગોળાયો નીચેની તરફ અને પડ્યો હી કેવળ શ્રી રામની પ્રતીક્ષા. હે પ્રભુ, ક્યાં છો તમે, ક્યાં છો, પધારો પ્રભુ, પધારો. મારા છેલ્લા શ્વાસો આપની રાહ જુએ છે. પ્રભુ શ્રી રામના દર્શન થતા જ મારી સઘળી પીડાઓ જતી રહી. હે ભોવંજન શ્રી રામજી, તમે જ મને મારા મસ્તક પરની જટા જોઈને મારું નામ જટાયું રાખેલું, પરંતુ એ જટાયું આજે અસમર્થ રહ્યો, એ જટાયું આજે અસમર્થ રહ્યો. પ્રભુ મને ક્ષમા, ક્ષમા પ્રભુ. હે નાથ, પેલો દુષ્ટ રાવણ એ જ દેવી સીતાને દક્ષિણ દિશામાં લઈ ગયો છે. દેવી સીતા કલ્પાંત કરી રહ્યા હતા પ્રભુ, મારા પ્રાણ બસ મેં આપના જ દર્શન માત્ર માટે રોકી રાખ્યા છે. હવે મને મુક્તિ આપો, આ પ્રાણને મુક્તિ આપો પ્રભુ. શું તમે મને જીવિત રાખવા ઈચ્છો છો? ના પ્રભુ, આપનું નામ તો જો કોઈ અધમના મુખમાં આવી જાય ને તો તે પણ મુક્ત થઈ જાય છે. ત્યારે મેં તો મારા નેત્રોએ સાક્ષાત તમારા દર્શન કરી લીધા છે, તો હવે મારે આ જીવનમાં બીજી શી ઉણપ? મારે આ દેહનું બીજું શું કામ? મને તમારા ખોળામાં સમાવી લો પ્રભુ, અને તમારો હાથ મારા મસ્તક પર ફેરવીને
મને મુક્તિ આપો પ્રભુ, મને મુક્તિ આપો. શું તમારે પણ જટાયુ બનવું છે? પરંતુ મનમાં એમ થાય છે કે જટાયુ બનવા માટે તો તેના ખડતલ શરીર કે તેની વિશાળ પાંખોની આવશ્યકતા હોય છે? ના, જટાયુ બનવા માટે તેના ખડતલ શરીર કે તેની વિશાળ પાંખોની આવશ્યકતા નથી હોતી. પરંતુ આવશ્યકતા હોય છે તો માત્ર જટાયુ વૃત્તિની. અને એ જટાયુ વૃત્તિ એટલે બીજું કંઈ નહીં પરંતુ પારકાની પીડાને પોતાની કરવી, પરહિતે જજુમવાની, અન્યાય સામે લડી લેવાની, હાર ન માનવાની, અને સત્કર્મ માટે પ્રાણ ત્યજી દેવાના થાય ને તો પ્રાણ પણ ત્યજી દેવાની. અને સાંપ્રત સમયમાં આપણે સૌમાં એક એક જટાયુ જીવંત રહે એવી પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના. જય સિયારામ.